મારી દીકરીને આ વ્રત કરાવવા માટે પપ્પા ગુંજા પેંડાલી એવા ગીકાટા રોડ ઉપર બહુ ફેમસ હોય છે, અને ઘરે કચ્છની ખારેક પણ આવી ગઈ છે. ગુંજા પેંડા, ટોપરા પાક, બરફી, ચેવડો, અને છેલ્લી અડધી કલાકથી મારી ડોટર મારી રમી રહી છે. એની જીદ એવી છે કે હું એની સાથે જરાય લિબરલ ના રહું અને એકદમ જેને કહીને કે પ્યોર ખેલાડીની જેમ જ રમું. અને શી ઇઝ ફાઇટિંગ, અડધી પોણી કલાકથી એ ફાઇટ આપી રહી છે. જય શ્રી મહાકાલેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. શ્રાવણ માસની શરૂઆત આમ તો ઓલરેડી 3 દિવસ પહેલાં થઈ ગઈ છે, પણ રોજ અલગ અલગ મંદિરે જવાનું થાય છે હમણાં તો. અને એમાંથી રાજકોટના અમુક કેટલાક મંદિરો એવા છે કે જે સદીઓ જૂના છે. એમાંથી એવું કહેવાય છે કે 200 વર્ષ જૂની આ જગ્યા અને રાજકોટના માલવ્ય પેટ્રોલ પંપની બરાબર સામે આવ્યું છે શ્રી મહાકાલેશ્વર મહાદેવ. આવું એમના દર્શન કરાવીએ અને મંદિરના ઇતિહાસ વિશે જાણવાની કોશિશ કરીએ. તો આ છે માલવ્યા પેટ્રોલ પંપ ગોંડલ રોડ, અને એની બરાબર સામે આ બરાબર શ્રી મહાકાલેશ્વર મહાદેવ. આ મંદિરે દર્શન કરવા આવ્યા પછી અહીંયા ઇતિહાસ વિશે મેં એક આર્ટિકલ વાંચ્યો જે અહીંયા રાખવામાં આવ્યો છે. એ અનુસાર આ મંદિર 225 વર્ષ જૂનું છે, અને અહીંયા મોરબી સ્ટેટના રાજા વાઘજી ઠાકોર સાહેબના નાનાભાઈ હરભમજી જ્યારે પોતાનો મહેલ બનાવતા હતા ત્યારે કૂવો ખોદતા એમાંથી પાણી નહોતું હતું, ત્યારે સ્વયં મહાદેવે એને સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે મેં જ્યાં કીધું એ જગ્યાએ જ્યારે કૂવો ખોદવામાં આવશે તો સૌથી પહેલાં એમાં શિવલિંગ નીકળશે અને પછી તને તારા મહેલ માટે જોઈતું પાણી મળશે. અને અહીંયા જે જગ્યા એમણે કીધી હતી ત્યાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે એમાંથી સ્વયંભૂ મહાકાલ દાદાના દર્શન થયા, શિવલિંગ પ્રગટ થયું અને ત્યારે સ્થાપના થઈ અહીંયા શ્રી મહાકાલેશ્વર મહાદેવની. આ મંદિરની અંદર 10 મહાવિદ્યાઓ બિરાજમાન છે. અહીંયા શ્રી રાધે કૃષ્ણ, શ્રી ગણપતિ, શ્રી હનુમાનજી મહારાજ, શ્રી બ્રહ્મદેવ, શ્રી ગુરુદત્તાત્રેય મહારાજ, ઉપરાંત શ્રી કુબેરદેવ અને શ્રી યમદેવની મૂર્તિઓ પણ તમે દર્શન કરી શકશો. અહીંયા ઘણા બધા દેવી દેવતાઓની મૂર્તિઓનો તમે દર્શન કરી શકશો. અને આ ઉપરાંત અહીંનો એક જે છે આર્ટિકલ એ સ્ક્રીન ઉપર લગાડી દઈશ, એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમે એની વધારાની ઇન્ફોર્મેશન પણ લઈ શકો. સેલેડ, આહા મરચા, આજે ઓનિયન, પાપડ, મિની સમોસા, ચટણી, પરોઢા. આ શું લાપસી રાખી સાહેબ? ચૂરમું. અરે વાહ, અરે વાહ, દાલ બાટી છે અહીંયા, બાફલા બાટી, આજે બાફલા, આજે દાલ અને રાઈસ. ચલો ભાઈ, આજ તો મોર પડવા છે. લસણની ચટણી અને ગોળ અને ઘી, ગોળ, તરી, ઘી અને ચટણી. કેટલા ટાઈમ? 18 વર્ષથી. તો દોસ્તો, હવે હું તમને દેખાડવા જઈ રહ્યો છું અમારું એક ફેમિલી ફંક્શન, અને પાછું હવે ફૂલકાજળીનું વ્રત પણ છે. અમારું ફેમિલી ફંક્શન ચાલી રહ્યું છે. અમારા કઝિનના ફ્લેટમાં એટલે કે એના ક્લબ હાઉસમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલાં તો એમનું મેન્યુ દેખાડીએ તમને. સેલેડ, આજે મેન્યુમાં રાખ્યું છે સેલેડ, આહા મરચા, આજે ઓનિયન, પાપડ, મિની સમોસા,
ચટણી, પરોઢા. આ શું લાપસી રાખી સાહેબ? ચૂરમું. અરે વાહ, અરે વાહ, દાલ બાટી છે અહીંયા, બાફલા બાટી. આજે બાફલા, આજે દાલ અને રાઈસ. ચલો ભાઈ, આજ તો મોર પડો. લસણની ચટણી અને ગોળ અને ઘી, ગોળ, તરી, ઘી અને ચટણી. બાફલા બાટી, મસ્ત ચૂરમી, ઘી નાખવાનું બાકી રહી ગયું છે, લસણની ચટણી, સમોસાની ચટણી અને સમોસા. સો આ છે આપણું ઓવરઓલ અજમાયનું. સો આફ્ટર અ લોંગ આઈ એમ જસ્ટ પ્લેઈંગ ચેસ. આજે મારી ડોટર જોડે હું ચેસ રમી રહ્યો છું. આમ તો એણે બહુ સારી ફાઇટ આપી મને, અને એણે મને કીધું હતું કે પપ્પા મારી સામે નેચરલી જ રમજો, કોઈ બાળક સમજીને નહીં રમતા. એટલે જેમ નેચરલી તમે રમતા હોય, મને મારા રેડિયો મિર્ચીના દિવસો યાદ આવી ગયા. હું ચાલુ છું એ ચેસ રમતો ત્યાં, અને અહીંયા બીજી ઘણી બધી, લૂડો, કેરમ, વાવ, ક્લબ હાઉસ છે મારા ભાઈના ફ્લેટનું, મારા કઝિનના ફ્લેટ છે. આજે મારી દીકરીને આ વ્રત કરાવવા માટે પપ્પા ગુંજા પેંડા લેવા ગીકાડા રોડ ઉપર બહુ ફેમસ હોય છે, અને ઘરે કચ્છની ખારેક પણ આવી ગઈ છે. ગુંજા પેંડા, ટોપરા પાક, બરફી, ચેવડો, વેફર્સ, દહીં, છાશ અને કાકડી ખવાય કે નહીં? કાકડી તો આજે હું મારી ડોટરને થોડી કંપની આપું છું. જોકે મેં મારી ડિશમાં થોડા દાળ ભાત ને બધું તો લીધું છે, પણ થોડું મોડું ખવા માટે એને કંપની આપી આજે. ફૂલ કાચડી એટલે આરે ગુલાબનું ફૂલ પણ રાખવું પડે. બેટા કેટલામું વર્ષ છે ફૂલ કાચડીનું? ચોથું વર્ષ. પછી સાંજ સુધીમાં પછી ભૂખ નહીં લાગી જાય ને? મોડું ખાઈને આખો દિવસ ચલાવીશ. ગુડ આફ્ટરનૂન ભાઈ. મંદિરના દર્શન કર્યા. શ્રાવણ મહિનાની શરૂઆત ઓલરેડી સોમવારથી થઈ જ ગઈ છે, પણ આ મહિનાની સાથે સાથે ઘણા બધા વ્રતના પણ જે છે સિલસિલા શરૂ થઈ જાય છે. આજે જેને કહીને ફૂલકાચડીનું જાગરણ છે. તો અષાઢ અને શ્રાવણ મહિનો જે છે એ વ્રત અને સાથે સાથે તહેવારોનો પણ મોસમ છે. ખાસ કરીને પહેલાં મોડા વ્રત, પછી જયાપર્વતી, હવે આવ્યું છે ફૂલકાચડી. આ જાગરણની પણ ગજબ મહિમા છે. ખાસ કરીને નાની જે દીકરીઓ હોય એ આ જાગરણ રહેતી હોય ને, ત્યારે એમાં એ કોઈ પણ વસ્તુ ખાય, એટલે ખાસ કરીને મીઠા વગરની જ વસ્તુ ખાવાની હોય, અને એ પણ ફરાળી વસ્તુ, ફ્રૂટ, મીઠાઈ, વેફર્સ, જે કંઈ પણ ખાય એમાં ક્યાંય કોઈ પણ જાતનો નમકનો ભાગ ન હોવો જોઈએ. અને બીજી વસ્તુ એ કે એ પહેલી વખત જ્યારે જેટલું જાગરણ કરે, જેમ કે 12 વાગ્યાનું કે 1 વાગ્યાનું કે સવારે 4 વાગ્યા સુધીનું, એટલું જાગરણ એણે જેટલા વર્ષનું આ જે વ્રત રાખ્યું હોય એટલા વર્ષ એણે કરવાનું આવે. અને બીજી વસ્તુ એ કે પાણી પણ પીવે તો ફૂલ સૂંઘીને, ગુલાબનું ફૂલ સૂંઘીને, તો એક અનેરું જાગરણ, અનેરું વ્રત છે. ગઈકાલનું મેં તમને આમાં જીસ્ટ બતાવી. ગઈકાલે મેં આખો દિવસ બ્લોગ જ શૂટ નહોતો કર્યો, એડિટિંગમાંથી, અને પછી મારા કઝિનના ફ્લેટ ઉપર ગયા હતા, અને ત્યાં એના ક્લબ હાઉસની અંદર એક મૂવી જોઈ, એના થિયેટરની અંદર, પછી ડિનર કર્યું. એ ડિનરનો પણ તમને આમાં પાર્ટ બતાવ્યો, અને પછી હું ને મારી ડોટરને બધા ચેસ રમ્યા, અને બસ આજનું આજ રાત્રે 12 વાગ્યા સુધી એને જાગરણ કરવાનું છે. આજનો વ્લોગ પછી નેક્સ્ટ તમને મહાદેવનું મંદિરના દર્શન કરાવવાના છે ત્યાંથી શરૂ કરીશ. આ વ્લોગને અહીંયા જ કમ્પ્લીટ કરીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. અને તમારા ઘરે તમારી ડોટર કે નાની બહેન કે કોઈ કઈ જાગરણ, કયા વ્રત રહેતા હોય છે એ પણ નીચે જરૂરથી અમારી સાથે શેર કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય સોમનાથ. જય જય ગરવી ગુજરાત.